प्रभु ईशुना जीवंत ने पवित्र त्रिएक नाम में वाला भाइयों बहनों आप सर्व ने प्रेमी सलाम हूँ पाठवुं छू। आजे 15मी ऑक्टोबर 2022 अने शनिवार दिवस आखू अठवाडियो प्रभुए अपना बदा ने संभाल लीधी माटे प्रभुनो आभार मानिए छे। आजनो प्रश्न गलाती 3:19 नियम सा कामनो छे अथवा शु नियम देवना वचननी विरुद्ध छे? ना, एवं नथी। आ प्रश्न पाउल प्रेरिते गलातियानी मंडळीओने प्रश्न लख्यो, प्रश्न पूछ्यो, एनी पाछळ आध्यात्मिक मीनिंग एनो अर्थ छे, आत्मिक अर्थ छे। आ प्रश्ननी अंदर त्रण बाबतो समायेली छे। नियम देवनी आज्ञा, वचन प्रॉमिस अने प्रभुनु वचन अने देवनी कृपा, आ त्रण बाबतो आ प्रश्ननी अंदर समायेली छे। जो आपणे जोईए तो नियम सा कामनो छे? इस्राएली प्रजाने जे नियम आप्यो, 10 आज्ञाओ ने बीजा नियमों आप्या, ए कसा कामना नथी एवं कहे छे? ना, एवं नथी। नियमना कारणे जे आज्ञा आपी एना कारणे व्यक्ति भूल करी रह्यो छे तो एने खबर पड़े छे कि मैं देवनी आज्ञा तोड़ी, मैं पाप कर्यु छे। नियम ए माणसने जीवन जीववा माटेनी दोरवणी आपे छे। કેટલીક બાબતો મના કરે છે, કેટલીક બાબતો કરવાની કહે છે। એટલે નિયમ દ્વારા આપણા જીવનને પણ આપણે તપાસી શકીએ છીએ। નિયમ શા કામનો? ના, એવું નથી। જો નિયમની જરૂર ના હોત તો દેવે નિયમ જ શું કામ આપ્યો હોત? આજ્ઞાઓ શું કામ આપી હોત? કયો હેતુ પૂરો કરવા માગે છે? એટલે અહીં આગળ નિયમ એ વ્યર્થ નથી, નિયમ આજ્ઞાની પણ જરૂર છે। પણ બાબત સ્પષ્ટ પાઉલ કહેવા માગે છે કે એ આજ્ઞાઓ પાડવાથી તારણ મળતું નથી। આજ્ઞાઓ પાડવાથી, જો આજ્ઞાઓ નિયમ પ્રભુએ જે આપણને આપ્યા છે એ આજ્ઞાઓ પાડવાથી તારણ મળતું હોત તો દેવ પોતાના દીકરાને પૃથ્વી પર શા માટે મોકલે? દેવે પોતાના દીકરાને પૃથ્વી પર મરણ પામવા માટે મોકલ્યા કારણ કે પ્રોમિસ હતું, તમારા બચાવને માટે હું તમારા બચાવને માટે દીકરાને મોકલીશ। એનો ભાવાર્થ સમજ શક્તિ એવી છે। એટલે વચન છે, પ્રભુનું અપાયેલું વચન, એમાં સંતાન, તેના સંતાન, એટલે સંતાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના વિશે લખવામાં આવ્યું છે। સંતાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે રજૂઆત કરવામાં આવે છે। નિયમ પાડવામાં તારણ મળતું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તારણ મળે છે। એનો અર્થ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તો નિયમ પણ પાડવાના છે, આજ્ઞાઓ પણ પાડવાના છે। જે પ્રોમિસ આપ્યું છે એને રદ કરવાનું નહોતું, પણ એને પરિપૂર્ણ કરવાનું હતું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પરિપૂર્ણ થયું। ત્યાર પછી દેવની કૃપા। હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કૃપાનો અનુભવ, યોહાન પણ કહે છે અમે કૃપા પર કૃપા પામ્યા, ભરપૂરીપણું પામ્યા। દેવની કૃપા આપણા જીવનોમાં છે। પ્રભુના સેવક કહે છે, પ્રભુનો સેવક પવિત્ર વચનમાં લખે છે કે એની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, ને તો ક્યાંય નાશ પામી ગયા હોઈએ। એટલે આ પ્રશ્નમાં ત્રણ બાબતો, નિયમ દેવની આજ્ઞા, વચન પ્રોમિસ અને પ્રભુનું વચન, અને દેવની કૃપા, આ ત્રણ બાબતો આ પ્રશ્નમાં થિયોલોજીકલ રીતે સમજવામાં આવે છે। અને પાઉલે એ વખતના લોકોને આ પ્રશ્ન કર્યો, હવે આજના સમયમાં પણ આ ત્રણ બાબતો આપણે સમજી શકીએ છીએ। ત્રણ બાબતો, ઈશ્વરનો નિયમ, ઈશ્વરનું વચન અને ઈશ્વરની કૃપા,
આ ત્રણ બાબતો આપણા જીવનમાં હોય, પ્રભુ આ સમજવામાં એનો આશીર્વાદ દોરવણી સહાય પૂરા પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં તમારા આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો, આજનો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.